નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર

ભગવાન ચાલેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ તેમજ રામેશ્વર મહાદેવ મંદિરે ભક્તજનો દ્વારા બિલીપત્ર દૂધ ચડાવીને પૂજા અર્ચના અને મંત્ર જાપ કરી ભક્તજનો દ્વારા ભગવાન શિવજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રી પર્વ દરમિયાન કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરે પ્રસાદ સહિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું મંદિરના પ્રાંગણમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હર હર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પૂજારી શ્રી શંકર ભારતી મહંત શ્રી શંકર ભારતી ભાભરનગરજનોને આ ભવ્ય મંદિર જૂનું પુરાણિક મંદિર મૈન મંદિર જાલેશ્વર મહાદેવ બીજું મંદિર કાશ્વીસના ધૂળાબાપુના પ્રતાપથી આ બાર વર્ષના તપથી એમની બહુ ઘોર તપ કરી અને આનો જીર્ણોદ્ધાર કરાયો અને કાશીનાથ બાપુના હાથે વરદ હસ્તે શિવલિંગ લાયેલું અને દેવદરબાર મઠની અંદર એ શિવલિંગ રાખેલું અને એ શિવલિંગ ધૂળાબાપુએ અહીંકને શિવલિંગ માંગણી કરી અને આ શિવલિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નામે આવીને પધરાયું એ કાશીનાથ બાપુના નામથી આ મંદિર પ્રચલિત છે અને બાભર વૈષ્ણવ વૈષ્ણવ ટ્રસ્ટ એ ટાઈમે રચના થઈ થઈને વૈષ્ણવ ટ્રસ્ટે આ મંદિરનું કામકાજ સંભાળી અને વૈષ્ણવ ટ્રસ્ટ આજે એનું મહા મહેનતથી આ મંદિરનું સંભાળે છે અને સારું ટ્રસ્ટ સંચાલિત કરે છે અને ગામના નગરજનો દરબારો રાજપૂતો માળીઓ વૈષ્ણવો ઠક્કર આવા દરેક જ્ઞાતિના ઓકે આજે મહાશિવરાત્રી નિમિત્તે બાભરના પુરાણા શિવાલય ખાતે હજારોની સંખ્યામાં ભીડ જામી છે અને બધા જ આપ અને આ શિવાલયની ખાસ વિશેષતા એ છે કે જગદ્ગુરુ શંકરાચાર્ય આની સ્થાપના ટાઈમે અને એમના હસ્તે આની સ્થાપના થયેલી છે જે એક વિશિષ્ટ કહેવાય અને એ ટાઈમે પૂજ્ય શંકરાચાર્યજી એક મહિના માટે ભાભર રોકાયેલા એ ભાભરનું સદભાગ્ય કહેવાય અને ભાભરની આસ્થાનું પ્રતિક આ શિવાલયમાં રોજે લોકો દર્શન કરવા આવે છે અને પાવન થાય છે દેવધર્મ ઓવરબ્રિજ પર ચાલુ આગ લાગવાની ઘટના સામે આવી છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વાહનોમાં આગ લાગવાના બનાવ બની રહ્યા છે દિયોદરમાં એક ચાલુ કારમાં આગ લાગતા કાર આગમાં પડીને ખાખ શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોનો આભાર બચાવ થયો ઘટનાની જાણ થતા તાત્કાલિક દિયોદર પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં આગ કારના હવાલે થતા માલિકને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલે તળાવમાં નર્મદાનું પાણી આવતા વધામણા કર્યા રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણી અને સિંચાઈની સમસ્યાના નિવારણ માટે ઉનાળાની શરૂઆત સાથે નર્મદાના નીરથી ગામ તળાવો ભરવાના આયોજને પગલે થરા તાલુકાના તળાવમાં નર્તાનું પાણી છોડાતા ગામે ગામ નવા નીરના વધામણા કરી ઉજવણી કરવામાં આવી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે ગામ તળાવમાં નર્તાનું પાણી પહોંચતા તેના વધામણા કરવામાં આવ્યા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા ઉનાળાની શરૂઆત સાથે તળાવો ભરાવવાની રાજ્ય સરકારની પહેલને ગ્રામજનોએ આવકારી અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલનો આભાર માન્યો હતો રાજ્ય સરકાર દ્વારા થરાદ સી પુલ પાઇપલાઈનમાં રૂપિયા પાંચસો એકાવન પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે જિલ્લાના ઓગણચાલીસ ગામના એકસો છ તળાવ તથા જળાશયોના જોડાણ થકી કુલ બાર હજાર ચારસો એક્યાસી હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સિંચાઈના લાભ હેઠળ આવરવાનું આયોજન છે આ મુખ્ય પાઇપલાઇન ની બંને બાજુમાં આવતા ગામોના તળાવ લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે જેનાથી થરાદ તાલુકાના પંદર ગામમાં સુડતાલીસ તળાવ લાખણી તાલુકાના નવ ગામના ઓગણીસ તળાવ ડીસા તાલુકાના બાર ગામના પાંત્રીસ તળાવ દાંતીવાડા તાલુકાના બે ગામના પાંચ તળાવ ભરવામાં આવશે જ્યારે થરાદથી થી સેબુ સુધીના સિત્તેર ગામોના તળાવો ભરવાની યોજના છે નોંધનીય છે કે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ઉનાળાની સિઝનમાં પાણીની મુશ્કેલી થતી હોય જે મુશ્કેલી સરકારની ઉનાળાની સાંસદ પ્રયાસોથી આ વિસ્તારમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી તળાવ ભરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઈ છે રાજસ્થાની શખ્સ ડીસામાં મકાન ભાડે રાખી ધંધો કરતો હોવાની ઘટના સામે આવી છે પોલીસે પ્રાંતીય શખ્સના ઘરે રેડ કરી કુલ પંચાણુ હજાર ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ કનેશ કૃપા સોસાયટીમાં છેલ્લા સમયથી તારોની હેરાફેરી થતી હોવાની પોલીસને માહિતી મળી હતી ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ખાનગી રાહે તપાસ શરૂ કરીને સોસાયટીમાં રેડ કરી ત્યાં તપાસ કરતા મારારામ બિશ્નોઈના મકાનમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો તપાસ દરમિયાન કુલ એકસો એકોતેર નંગ દારૂની બોટલો મળી આવી હતી પોલીસે દારૂની બોટલો સહિત કુલ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના વરણવા ગામનો વતની મલારામ હોવાનું કરતો જણાવ્યું પોલીસે દારૂના જથ્થા સાથે તેની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુર્યાએ પોતે ભાજપમાં જોડાવાની અફવા પર સ્પષ્ટતા કરી છે

પરંતુ દીવો વિકાસ માટે કરી છે જો એવું કોઈના મગજમાં હોય કે ભાજપમાં જવાનું છે તો કાઢી નાખજો શિવાભાઈ પુરિયાએ ભાજપમાં જોડાવવાની વાતને ખોટી ગણાવી છે તો કીધું ભાજપમાં જશો કે કેમ કોંગ્રેસ હોય તાલુકાનો કોઈપણ પ્રકારનો વિકાસ થતો હોય એમાં કોઈ દાડો રાજનીતિ ખેલે ને એ બરાબર છે જ નહીં

સરકાર દ્વારા સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સીપુ જળાશય યોજનામાંથી અંતરિયાળ વિસ્તારોમાં નહેર બનાવવામાં આવી છે પરંતુ નહેરની આજુબાજુમાં સંપાદિત કરેલી જગ્યાની બાજુમાં આવેલ ખેતર માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સીપુ નહેર એમ એમ બે બે જગ્યામાં દ્વારા માહિતી મળતા સિપુ ચડા યોજના અધિકારીઓ તપાસ શરૂ કરી હતી તપાસ કરતા તેમણે દબાણ કર્યું હોવાનું માલુમ પડતા દબાણદારને નોટિસ આપવામાં આવી હતી તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે નહેરની સંપાદિત કરેલી જગ્યામાં છે બે દિવસમાં સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે દબાણદારે બે દિવસમાં દબાણ દૂર કરવું તેમજ કેનાલને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેને મૂળ સ્થિતિમાં લાવવા નોટિસ આપી છે થરાદ ખાતે આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે મહિલાઓ દ્વારા ઉજવાય થરાદ શહેરના જિલ્લા ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ અલકાબેન ત્રિવેદીના નિવાસ સ્થાને ભાજપ આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે થરાદ તાલુકા વિકાસ અધિકારી પીબીએસસી પોલીસ સ્ટેશન થરાદના રીખાબેન એલપી અને ભાજપ મહિલા મોરચા અને થરાદ શહેર ભાજપ મંત્રી અને મહામંત્રી પ્રતાપભાઈ સોની અને ઉમિતભાઈ પરમાર દ્વારા ઉજવણી કરવામાં આવી ભાજપના મહામંત્રી પ્રતાપભાઈ સોની દ્વારા મહિલા તરીકે સારી કામગીરી કરવા બદલ ચાંદીનો સિક્કો ને શાલ ઉડાડીને મેજ ડાયરી આપીને તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન અને અને થરાદના સન્માન તમામ ભાજપના હોદ્દેદારો કાર્યકર્તા બહેનોને ચાંદીનો સિક્કો આપી મહિલાઓનું સન્માન મહિલા અંતર્ગત થરાદ શહેર ભાજપના બંને મહામંત્રી પ્રતાપભાઈ સોની અને ઉમેદભાઈ પરમાર તમામ મહિલાઓએ રાખડી બાંધીને ભાઈ બનાવ્યા દીર્ધાયુષ્ય અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપી હતી ત્યારબાદ તમામ મહિલાઓએ નારી શક્તિ ચિંતા બાદ નારા લગાવીને આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ અનોખી રીતે મહિલાઓ ઉજવણી કરાઈ શહેર શહેરમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય કોને માં કાયદા નો ડર રહે તે માટે યોજાયેલી ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા કટિબદ્ધ બની છે જે અંતર્ગત ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાવ શહેર ઉત્તર પોલીસ મથકના પીએસઆઈ જેબી ઠાકોર સહિત પોલીસ સ્ટાફ અને બીએસએફના જવાનો પણ ફ્લેગ માર્ચમાં જોડાયા દક્ષિણ પોલીસ મથકના પીઆઈ આર એસ દેસાઈની આગેવાની પણ ફ્લેગ માર્ચ યોજાઓ શહેર ઉત્તર પોલીસ મથકેથી શરૂ થયેલી આ ફ્લેગ માર્ચ સાંઈ બાબા મંદિર લેખરાજ ચાર રસ્તા વાડી રોડ સોની બજાર શિવનગર વિસ્તાર ગાયત્રી મંદિર જલારામ મંદિર સહિત શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત પોલીસ મથકે પહોંચી હતી જ્યારે શહેર દક્ષિણ પોલીસ મથકેથી શરૂ થયેલી ફ્લેગમાર્ચ રીશાલા બજાર નવાવાસ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ થઈ પરત ફરી હતી ખાસ કરીને લોકોમાં કાયદાનો ડર રહે ગુનેગારો ગુનાઓ કરતાં અટકે અને કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગમાર્ચનું આયોજન કરાયું સભ્ય ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પાલનપુરના પાતાલેશ્વર મહાદેવના દર્શન કરીને વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ આપી ગેનીબેન ઠાકોરે કહ્યું વિધાનસભાની ચૂંટણીની શરૂઆત પાતાળેશ્વર મહાદેવથી કરી હતી અને લોકસભાની ચૂંટણીની શરૂઆત પણ મહાદેવના આશીર્વાદથી મહાદેવના આશીર્વાદ અને મતદારોના આશીર્વાદથી લોકસભા લડેશ પક્ષની જરૂરિયાત હોય અને તે સમયે પક્ષ છોડીને જનાર વ્યક્તિઓ સ્વાર્થી છે ડર લોભ અને લાલચે જાય છે શાંત આમ દંડ ભેદની રાજનીતિ સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે પક્ષ દ્વારા ઘણું બધું અપાયું હોય ભોગવ્યું હોય અને એ લોકો પક્ષને છોડીને જતા હોય ત્યારે લોકો પર અસર અવળી પડે છે વ્યક્તિગત સ્વાર્થ માટે પક્ષપલટો કરતા હોય તેને લોકો સબક શીખવાડે છે ભાજપ કેડર બેઝ પાર્ટીની વાત કરે છે પરંતુ કેડર જેવું કંઈ છે જ નહીં ભાજપ ભાજપમાં ભાજપનો કોઈ ઓરિજિનલ છે જ નહીં કોંગ્રેસ વગર વહીવટ કરી શકે તેમ નથી આજે શિવરાત્રીના પર્વ ઉપર ખાસ કરીને દેવોના દેવ મહાદેવ એટલે સૌ નાગરિકોને શિવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે સમગ્ર રાજ્યની તમામ સમાજની તમામ ધર્મની જે મહિલાઓ જે ક્ષેત્રમાં છે એક ક્ષેત્રમાં ઉતરોઉત પ્રગતિ કરે એવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વની મહિલાઓને પણ શુભકામનાઓ પાઠવું છું બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક પાલનપુર ત્યાં આજે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરું છું કે સમગ્ર તમામ સમાજોના લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે જેમ દરેક ક્ષેત્રની અંદર અને જ્યાં મોટો માણસ હોય એને જતું કરીને નાના લોકોનું રક્ષણ કરવાનું હોય છે અથવા તો પ્રેરણા પૂરી પાડવાની હોય છે આજે આપણે મહાદેવજીના આ શિવરાત્રિના નિમિત્તે એમના ઉપરથી બોધપાઠ લઈને શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ છીએ અને હર હંમેશા સમાજ હોય જાહેર જીવન હોય કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સહન કરવા માટે આપણને મહાદેવજીએ જ્યારે પ્રેરણા પૂરી પાડી છે આશીર્વાદ આપ્યા છે ત્યારે દરેક જે નાગરિક છે એ જે ક્ષેત્રની અંદર છે એ ક્ષેત્રમાં સહનશીલતા કેળવી અને આમ પ્રજા હોય કે જ્યાં જે હોય એમાં ખૂબ આગળ વધી અને જે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એ પ્રણાલિકા મુજબ કાયમી આપણે આ શિવરાત્રિનો તહેવાર ઉજવતા આવ્યા છીએ અને ઉજવણાના ભાગરૂપે મેં કીધું એ પ્રમાણે આપણું રાજ્ય આપણો દેશ એ આસ્થા અને કેન્દ્રથી જ્યારે જોડાયેલો હોય ત્યારે દરેકને આપણાને હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની રક્ષા કરવા માટેની દેવ મહાદેવ આપ સૌને શક્તિ આપે તમામ ધર્મોનું સન્માન કરીએ અને ભાઈચારાની ભાવના રાખીએ એ જ આજના દિવસે ભગવાન મહાદેવજીના ચરણોમાં શિષ ઝુકાવીને પ્રાર્થના કરું છું દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ એ મેં કીધું એમ તમામ ઉપર રહે એમાં તમામમાં અમે પણ આવી ગયા ત્યારે શરૂઆત કોઈ પણ ક્ષેત્રની હોય એ દેવના દેવ મહાદેવના દર્શન કરીને હું જ્યારે વિધાનસભાના મતગણતરી માટે પણ અહીંથી જ દર્શન કરીને મતગણતરીના સ્થળ ઉપર જતી હોઉં છું આસ્થાનું કેન્દ્ર છે શ્રદ્ધાનું કેન્દ્ર છે એટલે ચૂંટણી એ એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી સો ટકા ચૂંટણી લડીશું પરિવર્તન એ સંસારનો નિયમ છે કોણ ક્યાં જાય આવે એ પોતપોતાની વિચારધારા સમય સંજોગો સામ દંડની રાજનીતિ અને એની સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે સંઘર્ષ કરવો સાહસ અને જે કંઈ પડકારો છે એ પડકારો ઝીલવાવાળાની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે અને એ પૈકીનો મુકાબલો ન કરવાવાળા લોકો કદાચ જતા હોય તો એ પક્ષ હોય કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય આગેવાન હોય તો એ પક્ષથી ઉજળો નથી લોકો એનાથી ઉજળા હોય છે અને એ પર પક્ષના નામે આપણે ઘણું બધું ભોગવ્યું હોય અને ખરાબ પરિસ્થિતિની અંદર જ્યારે આ સ્થિતિનું નિર્માણ કરતા હોય ત્યારે એ લોકો ઉપર એની જે કાંઈ પ્રેરણા લેવાને બદલે આડઅસર પડતી હોય છે અને લોકો એને લોકશાહીના એક પતનના જવાબદાર ભાગીદાર તરીકે ગણતા હોય છે અપેક્ષા રાખીએ કે જે લોકો જ્યાં છે ત્યાં લોકો માટે કંઈક આવું કરે તો બરાબર છે પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થો માટે જ્યારે આવા પગલાં ભરતા હોય છે ત્યારે લોકો પણ એમને જ્યારે સબક શીખવાડવાની હોય ત્યારે શીખવાડતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય એમને ભારત માતા કી જય વંદે માતરમને હર હર મોદી એના સિવાયના બીજા કોઈ નારા એમના ભાગમાં આવતા નથી ને વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે એ કેડર બેઝ પાર્ટીની વાતો કરે છે પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત આઠ માર્ચના મહાશિવરાત્રી પાવન પર્વે યોગ શિબિર આયોજન હતું ભગવાન શિવ કે અથવા પ્રથમ યોગ્ય તરીકે ઓળખવામાં આવે છે ભગવાન શિવ સમર્પિત મહાશિવરાત્રી શુભ અવસર ઉપર જનતાને ભગવાન શિવની દૈવી ઉર્જા સાથે જોડવા માટે પૂજા ધ્યાન અને યોગ શિબિરનું આયોજન શ્રીમતી સી એચ મેવાડા શાળા સંકુલ પાલનપુર ખાતે કરવામાં આવ્યું તેમાં પાંચસો થી વધુ લોકોએ યોગ શિબિરનો લાભ લીધો જેમાં બનાસકાંઠા જિલ્લાના કોચ શ્રેનરો સાધકો આમ જનતા મેવાડા શાળા સંકુલ આદર્શ કેમ્પસ કર્ણાવત સ્કૂલ વગેરે સંસ્થાના વિદ્યાર્થીઓએ યોગ શિબિરનો લાભ લીધો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર રેખાબેન ચૌધરી આદર્શ સંકુલના નિયામક શ્રી ગજેન્દ્રભાઈ જોશી ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ભરતભાઈ જોશી ભારત વિકાસ પરિષદના મહિલા સંયોજન

પરિજનો દ્વારા શોધખોળ બાદ મળી ન આખરે છાપી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ સદસ્ય હરેશ ચૌધરી છાપી પંચાયતના સરપંચના કૌટુંબિક ભાઈ છે જેઓ સતત ત્રણ ટર્મથી સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેઓ છેલ્લા બે દિવસથી ગુમ થતાની ચર્ચાઓ ચાલી રહી છે જોકે હવે પોલીસમાં જાણ થતા પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શકો આતા અત્યાર સુધીના સમાચાર હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ ચેનલ